જયકારો રાધા ભગવાનના અસીમ જય 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 જયકારો જય સચિદાન જય આજે આપણે ચારિત્રમો ઉપર સત્સંગને સામાયિક કરશું. ચારિત્રમો દર્શનમો કોને કહેવાય? તો કે પોતે જે નથી તેને ઊંચું માને છે, પોતે જે નથી તેને હું છું માને છે, અને નથી અને જે છે એને જાણતો નથી. પોતે ખરેખર શુદ્ધાત્મા છે છતાં માને છે કે હું ચંદુ હોય છું. એ દરેને દર્શન મો કયો, યથાર્થ જેમ છે તેમ પોતે કોણ છું એ યથાર્થતા કરીને જાણી નથી શકતો. સેના આધારે? તો કે આવરણ છે, મોહનું દર્શન આવરાયું છે એટલે એને દર્શન મોહ કહ્યું છે. અજ્ઞાન દશામાં દર્શન મોહ છે, અનંતકાળથી આ દર્શન મોહ જ આપણને ભટક 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 કરાવે છે. અનંતકાળથી આ દર્શન મોહ આપણને ભટકાવે છે. જ્યારે જ્ઞાની નો ભેટો થાય, જ્ઞાનીનું જ્ઞાન મળે, કૃપા ઉતરે, ત્યારે ભાન થાય કે હું અક્ષેષ નથી પણ હું તો શુદ્ધ આત્મા છું. એવું ભાન થાય ત્યારે દર્શન મોડ્યો કહેવાય. ક્રમિકમાં થોડું ક્રમે ક્રમે દર્શન મો જાય છે, અક્રમમાં સામટો જાય છે. આખો દર્શન મો ઉડે છે એટલે ક્ષાયક સંકિત થયું કહેવાય છે. ક્રમિકમાં કોઈ સ્વીકારશે નહીં આને, પણ આ એક ઘટના બની ગઈ છે જે આપણે અનુભવમાં આવે છે. એનો પુરાવો શું? તો કે નિરંતર હું શુદ્ધાત્મા છું એની પ્રતીતિ રહે છે. નિરંતરની પ્રતીતિ એટલે શું? અનુભવ લક્ષ અને પ્રતીતિ આત્માની હોય, અનુભવ ના રહે તો એ લક્ષ તો રહે, હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું, અને જેટલો વખત ખ્યાલ રહે એ અનુભવ પછીનો સ્ટેપ છે લક્ષનું. પછી એ લક્ષ કોઈ ફાઇલ આવી ગયું એમાં આપણે તન્માયાકાર થઈ ગયા, ઇન્વોલ્વ થઈ ગયા, તો એ લક્ષ્ય ના જ રહે, એમાં જ આપણે એકાકાર તન્માયાકાર થઈ ગયા. પછી પાછું થોડી વાર પછી જેવું પેલી ફાઇલ પૂરી થાય કે તરત પાછું અંદરથી હું શુદ્ધાત્મા છે લક્ષ આવી જાય, ને આખો ખ્યાલ આવી જાય કે રે આ તો આપણે પરમા પેઠા સ્વમાં આવી જાઓ. જેવું આ ડિમાર્કેશન પડે તરત પાછું પેલું લક્ષ આવી જાય છે હું શુદ્ધાત્મા છું. હવે એકવાર લક્ષ ગયું ફરી પાછું આવ્યું, એ બેની વચ્ચે પાછું આવ્યું શા આધારે? તો વચ્ચે પ્રતીતિનો તારો તાંતો તાર કન્ટિન્યુઅસ હતો જ એટલે પાછું આવી જાય છે, નહીં તો આવે નહીં. નિરંતરની પ્રતીતિ ના હોય તો પાછું ના આવે. તો પછી કેટલાય અવતારો કરોડો અવતાર પછી પાછું યાદ આવે હું શુદ્ધાત્મા છું, એને ઉપશમ સંકિત કહ્યું. બીજું આવે જાય કેટલાય કાળ જાય પછી પાછું આવે, અમુક વર્ષો જતું રહે પાછું આવે, ક્ષયોક્ષમ કહ્યું. અને ક્ષાયક તો આમ થોડી ક્ષણો પૂરતું જતું રહે ને પાછું આવી જાય છે, એ નિરંતર પ્રતીતિ છે એવું આપણને આ જ્ઞાન આપ્યું છે દાદાએ. ક્ષાયક એટલે આખો દર્શનમાં ઉડે ત્યારે ક્ષાયક સંકેત થાય છે, અને આપણને જે મળી છે સહાયક સંકેત છે.
શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે અમને સહાયક સમકી છે, તો ત્યાંના બધા લોકોએ એક્સેપ્ટ ના કર્યું. જૈનો શાસ્ત્ર પ્રમાણે વાંધા ઉઠાયા, તો એ તો ભાઈ નિરાગ્રહી હતા. એમણે કહ્યું કે તમને સહાયક સમકિત નહીં તો કંઈ નહીં, બારમું ગુંઠાનું ના એક્સેપ્ટ કરો તો કંઈ નહીં, આઠમું તો કરો ને, સાતમું તો કરો ને, જે તો કે હા એ કરીએ. તો કે એ આઠમું ગુંઠાનું છે મારું, બારમું નહીં તો કંઈ નહીં, તમારે જે માં એક્સેપ્ટ કરવું એ કરો. પણ એમને પોતાને હતું ને એ જ વસ્તુ દાદાને હતી ને આપણને બધાને એ જ વસ્તુ આપે છે. સહાયક સંકેત ક્યારે થાય? તો કે દર્શનમાં ગયો, ચાર અનંતાનું બંધી. ચાર અનંતાનું બંધી એટલે અનંતાનું બંધી ક્રોધ, અનંતાનું બંધી માયા, માન, લોભ. આ ચારે અનંતાનું બંધી જાય. પછી મોહના ત્રણ પ્રકાર, મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ અને સમ્યકત્વ મોહ. સાતે પ્રકૃતિ ખપે. સમ્યકત્વ મોહ, જે મોહ જાય નહીં ક્રમિકમાં જલ્દી, જ્યારે આપણે અહીંયા તે પણ જાય છે સમ્યકત્વ મોહ. સમ્યકત્વ મોહ એટલે અંદર એ એક પ્રકારનો એક મોહ છે, સંસાર બાબતનો નથી પણ આત્મા શું હશે, કેવો હશે, શું હશે, કેવું હશે, એવું રાત દાડો અંદર ચાલ્યા જ કરે. એને સમ્યકત્વ મોહ ગયો. જ્યારે આપણા મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધ આત્મા છું, ફર્મ ડિટર્મિનેશન થાય છે શું હશે ને કેવું હશે ને હશે કે નહીં હશે એવું કશું રહેતું જ નથી. આ બધા પ્રમાણ પ્રશ્નો ઉડી જ જાય છે, જવાબ મળી જ જાય છે. એને એને છે તો સમ્યકત્વ મોહ ઉડ્યો કહેવાય. આ ગયું, બધું જ ગયું, 100% મોહ ગયો. સહાયક સમકિત થયું, પછી નિરંતર આત્માની પ્રતીતિ બધું રહેવા માંડ્યું મહાત્માઓને બધાને. છતાંય કહેશે કે આપ તો કહો છો મોહ ગયો બધો 100%, કેવળ દર્શન પૂરું થઈ ગયું, તો હજુ મહાત્માઓ પટ્ટિયા બટ્ટિયા પાડે છે, હાઈ ક્લાસ મોંઘામાંની ચશ્માની ફ્રેમો લાવે છે, સારામાં સારું કપડું લાવે છે, એર કન્ડિશન, એર કુલર બધું જોઈએ છે. આ બધું શું? પંખા જોઈએ, લાઈટો જોઈએ, બધું જોઈએ, તો આ બધું શું કહેવાય? તો કે આ બધો મોહ જ કહેવાય ને, ના થોડી કહેવાય. પણ આ મોહ ખરો, પણ કેવો મોહ? આ તો કે આ ચારિત્ર મોહ કયો? જ્ઞાનીઓએ આને ચારિત્ર મોહ કયો. શું? એ શુદ્ધાત્માનું લક્ષ છે, મુક્ત છે, છતાંય આ બહારનો દેખાડો છે મોહનો. તો કે એને ચારિત્ર મોહ કયો, એટલે ડિસ્ચાર્જ મોહ. દર્શન મોહ ગયા પછીનો જે કંઈ રહ્યો તે બધો ચારિત્ર મોહ કહેવાય. અને દર્શન મોહ ગયો ના હોય તો એને બધો મોહ જ કહેવાય, પછી બે ભાગ પડતા જ નથી. એને બધો મોહમાં, દર્શન મોહમાં જ જાય છે. દર્શન મોહ ગયા પછી બાકી રહેલા મોહને ચારિત્ર મોહ કહેવાય છે, જે ખાલી ડિસ્ચાર્જ મોહ કહેવાય છે. દર્શન મોહ એ ચાર્જ મોહ છે અને આ ડિસ્ચાર્જ મોહ છે. નવો મોહ ના ઊભો થવા દે. એટલે આવી રીતનું આ ચારિત્ર મોહ, આપણા મહાત્માઓને બધાને ચારિત્ર મોહ રહે. આ બધું જોઈએ, ખાવા જોઈએ, પીવા જોઈએ, ઘણી વાર કોકોકોલાય પીવા જોઈએ, હા. પણ પેલું ઓડકા બોડકા શું કે છે એ ના ચાલે, હા. એ ચારિત્ર મોહમાં, એ તો પછી મોહમાં જતું રહે. પેલી પ્યાલી વ્યાલી ઠોકે ને એ ના ચાલે. રામભાઈ તમે ઠોકેલી કે પેલા ઠોકેલી?
તો એ ના, આ બીજું બધું ચારિત્રમાં કહેવાય. ગાડીઓમાં ફરીએ, આ કરીએ, મંદિરોમાં જઈએ, જાત્રામાં જઈએ, આપણે કે સમય શિખર જઈએ, નેપાળ જઈએ, બધે જઈએ, એ શું? તો કે બધું ચારિત્રમો બધાને હોય, જ્ઞાનીઓને હોય, પણ એ ચારિત્રમો એટલે એમાં તન્માયાકાર પણ ના હોય. શું તન્માયાકાર પણ એટલે કેવું? કે આ નીકળી રહ્યો છે મોહ, અને પોતાને ખ્યાલમાં હોય કે આ મોહ છે, ભરેલો માં મોહ છે, એ નીકળી રહ્યો છે. શું તો એ ચારિત્ર મોહ પૂરો થઈ જાય, ખરી પડે છે પછી એને ચારિત્ર મોહ, ચારિત્ર મોહ સ્વરૂપે કહેવાય નહીં. શું? જ્યાં તન્માયાકાર ને ભાન જ ના હોય, ખબર જ ના પડે, બેભાન પણ આમાં જતું રહે, તો એ પેન ચારિત્ર મોહ કહેવાય. પણ એ પેન્ડિંગ ભયો કે પછી પૂરો ના થાય, જ્યારે જુદા રહો ત્યારે એ ખરી પડતો છે, પૂરો થાય છે. શું? સહાયક સંકેત. અને જ્યારે છેલ્લું આ પૂરું થાય, કેવળ જ્ઞાન થાય, ત્યારે આ ચારિત્રમો સંપૂર્ણ ખલાસ થાય, ત્યારે કેવળ જ્ઞાન થાય, એટલે ડિસ્ચાર્જ પૂરો થઈ જાય, નવું બાકી ના રહે, એને ચારિત્રમો કહીશું. એટલે હું શુદ્ધાત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા પદ છે, એ સિવાયનું બધું ચારિત્રમોમાં જાય છે. શું? આ જાગૃતિમાં રહે તો બાકીનું બધું ચારિત્રમોમાં જાય છે. ઉઠો, બેસો, ખાઓ, પીઓ, બોલો, ચાલો, લગ્નમાં સરસ મજાના કપડાં પહેરીને જાઓ, આઈસ્ક્રીમ ખાઓ, જલેબી ગાંઠિયા ખાઓ, આ કરો, મોડ પહેરો માથે, તો એ બધું ચારિત્રમોમાં. હું શુદ્ધાત્મા છું આ થાય છે કોને? એ જે જુદું ખ્યાલમાં છે, જેની જુદાપણાની જાગૃતિ ઊભી થઈ છે, એને બધું ચારિત્રમોમાં બાકીનું રહ્યું. તે દાદા કે અમારે ચારિત્રમોને અમે તો કમ્પ્લીટ સરસ પૂર્ણ જાગૃતિમાં હોય, છતાંય આ બધો જે મોહ છે, અમે છે તો સરસ સારામાંનો ધોતિયું પહેરીએ, કોટ પહેરીએ, બૂટ તો પોલીશવાળા જ હોય, ઈરાની મીઠી પહેરીએ, ટોપી બોપી પહેરીએ, હરખી પહેરીએ, જરાક વાંકી હોય તો પછી સીધી કરીએ, ઉઠતાની હાથે માથે ઓળીને પટિયા બટિયા ફરખાક પાડી લે, તો કે આ શું? જ્ઞાની હોવા છતાંય આ શું? એ ગાડીઓમાં ફરતા હતા ને, બધે અમેરિકા જતા પ્લેનમાં ફરતા હતા ને, એર કન્ડિશનમાં ફરતા હતા ને, હોટ કન્ડિશનમાં ફરતા હતા, એ બધું કે અમારું ચારિત્ર મોહ દેખાય. મોહ તો છે જ, તન્માયાકાર ના હોય, છતાંય મોહ છે. એટલે કેવો કોણ એ મોહને કેવો કહેવાય? લોકો તો કહે ને કે તમારો મોહ અમને દેખાય છે, જ્યારે મહાવીર ભગવાનનું તો દેખાય જ નહીં, દિગંબર એટલે પતી ગયું, કશું રહ્યું જ નહીં, ગાડીઓ બાડીઓ નારી પાગે ચાલીને જઈ જવાનું, ઘર નહીં, બાની કશું નહીં, એટલે પૂર્ણ. તો કેવાય જ્ઞાન પછીની સ્થિતિ. જ્યારે આ રહ્યું તો આજે રહ્યું તો એને શું કહેવાય? તો કે આ બધું ચારિત્ર મોહ કહેવાય. ગામે ગામ ફરે, શેના માટે ફરવાનું? તો કે આ ચારિત્ર મોહ છે. ભર્યું રહી ગયેલું બીજ છે, કરુણા, કલ્યાણ કરવાની ભાવના, એ બધું મેં હજુ પડેલું છે, એના આધારે આ બધે ગામે ગામ ફરે છે, લોકોને આવો આવો મોક્ષે લઈ જવા જવા જેવું છે, આ તમે આપો, લઈ જાઓ, અમે આપીએ છીએ, તમારું કામ થઈ જશે, એવું બધાને ઠોકી ઠોકીને સમજાવી પટાવીને ખટપટ કરીને છેવટે લઈ જાય, જ્ઞાન આપે. તો આ બધું શાના માટે? તો કે આ મોહ છે. પણ તે કેવો? તો કે ચારિત્ર મોહ. દર્શન મોહ ગયા પછીનો ચારિત્ર મોહ. દર્શન મોહથી લટકેલો લટકે છે, ચારિત્ર મોહથી નહીં. ચારિત્ર મોહ ખલાસ થતો છે, એક દાડો પૂરો થઈ જશે અને એને કેવું જ્ઞાન થશે. એટલે આ ખ્યાલમાં રહેવું છે કે આપણો મોહ છે પણ ચારિત્ર મોહ છે. આપણે તન્માયાકાર ના થઈએ, ચારિત્ર મોહ છે એવી જાગૃતિમાં રહીએ,
તો આપણે એમાંથી છૂટા રહેવાયો છે, નહીં મોહ ખરી પડતો મોહ છે. શું સમજાય છે ને? હવે આ શુદ્ધાત્માન જાગૃતિ સિવાયનું બધું જ આપણે ચારિત્રમાં મૂકી દીધું, ત્યારે કોઈનો પ્રશ્ન થાય કે આપણે આ પાંચ આજ્ઞામાં રહીએ છીએ, પાંચ આજ્ઞા પાળીએ છીએ, એ ચારિત્રમાં કહેવાય? ના, એને ચારિત્રમાં ના કહેવાય. આજ્ઞાને આપણે ડિસ્ચાર્જમાં નથી મૂકી દીધી, ડિસ્ચાર્જ મૂકી દે તો પતી ગયો, પડાય તોય શું, ના પડાય તોય શું, તો ડિસ્ચાર્જ છે કે છે. આ અમારું ચારિત્ર છે ના, અને પાંચ આજ્ઞા એવી રીતે પડાવી છે એ નહીં, શું નિશ્ચયથી કરે ને પડાય પાડે, કરતા ભાવ એટલામાં રહ્યો છે આપણો, એટલે એને ચારિત્રમો નથી કહ્યું. શું એને આપણે એ, કારણ કે એ ચારિત્રમો ના કહેવાય. પાંચ આજ્ઞા આપણે પ્રજ્ઞાન થકી પાડીએ છીએ, પ્રજ્ઞા આવે છે ત્યાં, એ પુરુષાર્થ ભાગમાં જાય છે, ડિસ્ચાર્જ ભાગમાં નથી જતું. આપણું પ્રતિક્રમણ છે, આજ્ઞા છે, આ બધું પુરુષાર્થ ભાગ છે આપણો. પુરુષ થયા પછી જ આ વસ્તુ બની શકે. શું એ પુરુષાર્થને આપણે ડિસ્ચાર્જ ના કહેવાય? એટલે ઘણા કહે છે કે આ પાંચ આજ્ઞા પાડી એ ચારિત્ર ડિસ્ચાર્જ જ છે ને આપણે, તો એ પડાશે નહીં, નિકાલી થઈ જશે. આજ્ઞાને આપણે નિકાલી નથી કહ્યું, ગ્રહણીય કહ્યું છે અને પાડવી જ છે નિશ્ચયથી, કરતા થઈને આપણે એટલા ભાગમાં પાડીએ છીએ. એટલે આપણું આજ્ઞા જ્ઞાન માટેનું બધું એને આપણે ડિસ્ચાર્જ નથી કહેતા, પુરુષાર્થ કહીએ છીએ. નહીં તો પુરુષાર્થ જેવી વસ્તુ જ ના રહે આપણે જ્ઞાન પછી. શું દાદા કે ને, અમે તમે સત્સંગ કરાવીએ છીએ, તમે જ્ઞાન આપીએ છીએ, જ્ઞાન વિધિ સત્સંગ કરે બધું ચા મારો કે ચારિત્રમો, એમાં એક ભાગ ક્રિયા ભાગ છે બધો ચારિત્રમો. એને પોતે માથે ના રાખે, ડિસ્ચાર્જ મોહ તો રહેલો છે છુપો મૂળમાં, એના આધારે આ બધું થઈ રહ્યું છે, પણ એમાં કરતા પણ નથી, એટલે એને દર્શન મોહ ગયેલો છે, અજ્ઞાન ગયું છે, એટલે એને ચારિત્ર મોહ ગયો. સમજાય છે બધાને ચારિત્ર મોહ? આ જરાક એટલે પારિભાષિક શબ્દો છે, એટલે કદાચ દર્શન મોહ એટલે ચાર્જ મોહ, અને ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ. જ્ઞાન મળ્યા પછી બધાને મોહ તો રહે છે, તોય લાગે છે કે શું છે આ, કેમ ના ગયું, આ બધું ડિસ્ચાર્જ મોહ છે. શું હા, એમની સામે જાગૃતિમાં રહેવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ કે આ મોહ છે અને કોનું છે અને આપણે કોણ છીએ, એવી જાગૃતિમાં રહેવાનું છે. એ બહુ અગત્યનું છે. તો એ ધીમે ધીમે મોહ ખાલી થતો જાય છે અને એન્ડ આવતો જાય છે. શું કહો છો ડાયા કાકા? ચારિત્રમો કેવી ફોરવર્ડ થાય બીજા અવતારમાં? ચારિત્રમો શું બીજા અવતારમાં કેવી ફોરવર્ડ થાય? અરે એમ થાય ને, પૂરું ના થયું તો? કારણ કે આપણે લાડુ ખાવા છે પણ લાડુ નો નિષેધ હોય, ડોક્ટર કે લાડુ નહીં ખાવાના, તો પછી કેવી ફોરવર્ડ થાય? ડાયાબિટીસ તો બ્લડ પ્રેશર હોય દાવા કોઈને, અને ડોક્ટર કહે ભાઈ તમારે ઘી નથી ખાવાનું કે ના મોરસ નથી ખાવાની, હવે એને ખાવું છે પણ પણ નિષેધ છે એને ડોક્ટરની સલાહ પ્રમાણે, તો એ મોહ પર કેરી ફોરવર્ડ થાય બીજા અવતારમાં? ના થાય, અંદર ખાને તો રહે જ ને, કે ખાવું છે પણ તે આ મારો ચારિત્ર મોહ જ છે, આ ડિસ્ચાર્જ જ છે. ના મળે તો એટલું બધું જે અજ્ઞાન દશામાં થાય એવું ના થાય. અજ્ઞાન દશામાં તો કોક ના પાડે ને તો લપકાવીને મારી દે. શું આ પછી કશું નહીં, ખાવાનું મન થાય પણ ના પાડે તો નહીં, એના જેવું છે. શું
ચારિત્રમો કહેવાય, પણ એ નથી કેરી ફોરવર્ડ થતું. એ તો જન્મોજન્મ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું કેરી ફોરવર્ડ જ થયા કરે. હા, પાર જ ના આવે. આ દર્શનમો અને ચારિત્રમોના જે શબ્દ પ્રયોગો જે કર્યા છે એ કઈ રીતે કર્યા છે? કારણ કે એમાં મોહ શબ્દ છે, એમાં એકની આગળ દર્શન છે, બીજાની આગળ ચારિત્ર છે, પણ એની પછવાડેનું જે લોજિક શું હશે? દર્શન એટલે દર્શન, જે મોહથી દર્શન આવરાયું છે, આત્મદર્શનથી લઈને કેવળ દર્શન સુધી, આત્મદર્શન જે આવરાયું છે જે મોહને કારણે, એ મોહને દર્શન મોહ કયો. અને જે મોહને કારણે આપણું ચારિત્ર ચારિત્રમાં આવતું નથી, એ મોહને ચારિત્ર મોહ કહેવામાં આવ્યો. જ્યારે દાખલા તરીકે આપણને જ્ઞાન થયું છે, છતાં આપણે ઘણા બધા, ચાલો પૈસાનો મોહ છે કે ફલાણાનો મોહ છે, આ છે તે છે, લોભ છે, મૂળમાં મોહ છે, પછી ક્રોધમાનમાં આ લોભ છે. શું દર પૈસાનો મોહ હોય આપણને, ખર્ચો થાય તો મેં અમને ખટકો આવે, ખોવાઈ જાય પડી જાય તો મેં જરા ખટકો આવે, એમ આમ કેમ થઈ ગયું, આ ખોટું થયું, આમ તેમ ચાલુ થઈ જાય. હવે આજે મેં ઊભું થયું એ પેલા પૈસાના માટેનો મોહ હતો, એના આધારે ઊભું થયું, નહીં તો કશું નહીં. પડી ગયા તો કંઈ નહીં, ખોવાઈ ગયા તો કંઈ નહીં, ખર્ચાઈ ગયા તો કંઈ નહીં. આ ખર્ચાય તો મેં થાય કે આ તો બહુ ખર્ચો થઈ ગયો છે, ખોટો ખર્ચો થાય છે, આમ ના થવું જોઈએ, તેમ ના થવું જોઈએ, એ ઊભું થાય છે. તે આ મોહ છે, તેથી શું એણે કયો મોહ, દર્શન મોહ તો ગયો છે, તો પછી આ કયો મોહ થયો રહ્યો, તો કે ચારિત્ર મોહ ગયો. હવે જ્યારે આ ઊભો થાય ત્યારે એમાં તન્મય આકાર થઈને તે રૂપ થઈ ગયા, તો એ ચારિત્ર મોહ તમારો પેન્ડિંગ રહ્યો, અને એને બદલે તમે એ ઊભું થયું ત્યાં આગળ તપ થયું, અંદર અદીઠ તપ થયું, તપ થયું, અને એને શાંત ભાવે જોઈને એનો નિકાલ કર્યો. એમાં આપણે સહી ના કરી, તો એ ચારિત્ર મોહ તપથી ચોખ્ખો થઈને, શુદ્ધ થઈને ખલાસ થયો, એટલા ભાગનો. સમજાય છે? એટલે આ બધી પ્રક્રિયાઓ થાય ત્યારે આખું પેલું મોહ, ચારિત્રમો તો ચારિત્રમો એ પણ ચોખ્ખું તો થઈ જવો જોઈએ ને. ચારિત્રમો કમ્પ્લીટ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય, ચારિત્રમો પણ સંપૂર્ણ ખલાસ થવો જોઈએ ત્યારે કેવળ જ્ઞાન થાય. એટલે જ્યાં સુધી આ બધા પરમાણુ છે શુદ્ધ ના થાય ત્યાં સુધી એટલું અટક્યું છે. એટલે જે ખલાસ કરવાની જે પ્રક્રિયા છે ચારિત્રમોની, માનો કે કપડાં પહેરવાનો માણસને મોં હોય તો વારંવાર સારા જ કપડાં, અમુક પ્રકારના જ કપડાં પહેરવાનો મોં હોય, તો એ ધીમે ધીમે ખલાસ કરવા માટે થઈને કરવું શું જોઈએ? કશું કરવાનું નથી, કરવાનું કંઈ નહીં, એમાં તો માત્ર જોયા જ રાખવાનું, કે મોંને જોવાનું. હા, એ મોંને જોવાનું અને એને જાણવાનું કે આ ચારિત્ર મોં છે શું, અને એ આપણને તપ ના કરાવે એ જોવાનું, ઊંચું નીચું ના કરાવે. એટલે શું કે સારા કપડાં ના મળ્યા તો મેં ઊંચું નીચું થઈ જાય, તે ઘડી તપ કરવાનું. એ ઊંચું નીચું થાય છે અને જુદું રાખવાનું, જોયા કરવાનું, અને આ જ્ઞાન બતાડવાનું કે આ વ્યવસ્થિત છે, જે છે ફાઇલનો નિકાલ કરવો, આ ફાઇલ છે, આ જેને કપડાં રૂપાળા પહેરાય, રૂપાળા દેખાડવા જાઓ છો એ તમે છો જ નહીં. શું એનું નામ? ચારિત્ર મોહ. જોયા રાખવાનું. હા, જોયા રાખવાનું. હવે તો મોહ જ છે. અમે એની ફાઇન ફાઇન સાડી, આ જો કે ફાઇન ના કહેવાય, મલમલની છે, સાવ 125 રૂપિયાની આવે છે, પણ જ્યારે સ્ટાર્ચ બાર્ચ કરીને બધું ફર્સ્ટ ક્લાસ ઇસ્ત્રી વિસ્ત્રી વાળી પહેરે તો ફર્સ્ટ ક્લાસ પરી જેવી કપડાં લાગે.
મોઘી છે હો, મોઘી સાડી હોય છે અમારી પાસે. તે પાછું ક્યારેક આવો પ્રસંગ આવે, જન્મ જયંતિ આવે, આ આવે, તા બધા નક્કી કરે કઈ પહેરવાની, આજે નિર્મળ કઈ પહેરવાની, તેના માટે મોઘી સાડી હોય તે પહેરવાની. બાકી અમને પસંદ તો આ જ પડે હા, મલમલવાળી હારી. આ બધી કાઢી લાવે હારી હારી, આજે આ પહેરમ તેમ ને મેલ ને આ હારા મારી આ છે, જરાય ગરમી ના લાગે ને પહેર્યું હોય એવું ના લાગે. હવે આ ચારિત્ર મોહ, 125 ઉપર મોહ છે ને 5000 ઉપર મોહ છે, એ બધું ચારિત્ર મોહ છે. એને બધા મોહ જ કહ્યો છે શું. દાખલા તરીકે સરસ ખાવાનું આવે, ખુશ થઈ જાઓ, એ ચારિત્ર મોહ છે. ખરાબ આવે ને તમે ચીડાઈ જાઓ, આવું ક્યાં ખાવાનું આવ્યું, એ ચારિત્ર મોહ છે શું. બેઉ ચારિત્ર મોહ જ છે શું. પણ પેલું ચીડાશો એટલે પેલો કશાયનો નિકાલ નહીં થાય, ખુશ થઈ જાઓ તો પેલા રાગનો નિકાલ નહીં થાય. બેમાં સંભાવમાં રહેશો તો આ બંને પ્રકારના મોંમાં જે ઉભો આવે તેમાં નિકાલ થઈને છૂટી જવાશે. પેલો પેન્ડિંગ રહેશે પણ કહેવાય તો એને ચારિત્ર મોં. તું હાઈ ક્લાસ મજાની ચશ્માની ફ્રેમો લઈ આવું, દર વર્ષે નવી નવી બદલું, જેમાં છોકરાઓ દર વર્ષે નવી નવી ગર્લફ્રેન્ડ બદલે ને એવી તું નવી નવી ફ્રેમો બદલું, એ તારો ચારિત્ર મોં કહેવાય. આ ગર્લફ્રેન્ડ કરતાં બહુ સારું, આ તો વન વે કહેવાય ને, પેલું તો ટુ વે દાવો માંડે, આ પ્રેમ દાવો બહુ ના મળે. તારું પહેલા આવેલા ને તું પહેરું. નિરૂમા, ગમો અણગમો, લાઇકિંગ અને ડિસલાઇકિંગ એ ડિસ્ચાર્જ છે, જ્યારે રાગ અને દ્વેષ એ ચાર્જ છે, એટલે એ દર્શન મોમાં જાય છે. હા, તો લાઇકિંગ અને રાગમાં શું ડિફરન્સ, એવી જ રીતે ડિસલાઇકિંગ અને દ્વેષમાં શું ડિફરન્સ, બંને એકબીજા રાગ દ્વેષ અને લાઇક અને ડિસલાઇક, એ આ રાગ લાઇક અને ડિસલાઇક એ નો કર્મમાં જાય છે અને રાગ દ્વેષ એ ભાવ કર્મમાં જાય છે. લાઇક અને લાઇકિંગ ને, લાઇક અને ડિસલાઇક ને રતિ અરતિ કહ્યું છે નો કર્મમાં. નો કર્મમાં, નવ પ્રકારના કર્મમાં આ બે આવે છે, રતિ અને અરતિ, રાગ અને ડિસલાઇક. અને રાગ દ્વેષ એ આખો ક્રોધમાન માયેલો, એમાંથી એ છે એનું મૂળિયું, અને એ છે તો ચાર્જ છે, ચાર્જ કરે છે, ભાવ કર્મ છે. રાગ એટલે આ આખું વિઝન આવરાયેલું છે રિયાલિટીનું. હું શુદ્ધાત્મા છું એ આવરણ આવ્યા પછી જે થાય લાઇક એન્ડ ડિસલાઇક, એ છે તો રાગ દ્વેષમાં જાય છે. દ્વેષ એટલે ના ગમે, અને રાગ એટલે ગમે, એટેચમેન્ટ અને હેટ્રેડ. એ વખતે આપણને શુદ્ધાત્માની પેલી એ ના હોય, આપણે મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી ખરેખર રાગ દ્વેષ હોતો નથી, લાઇક અને ડિસલાઇક હોય. લાઇક અને ડિસલાઇક એટલે શું, ધારો કે અમને અહીં બેહાડ્યા હોય, પછી પેલો આઈને પાછળ ત્યાં કંઈક, બેન આ નથી સોફા પર બેસવાનું, બીજો બીજા લાગે છે એના પર બેસવાનું છે, તો કે સારું આ જરાક અમે પહોરો એટલે સારો લાગતો, પેલો હોંકડો લાવે તો કે ના આ જગ્યા ઓછી છે હોંકડામાં બેહો, તો પછી કંઈ નહીં. અને અમને ચોઇસ માગે કે બેન કયો જોઈએ છે, તમે કહો કે આ મોર જરા પહોરો આપ, અમે જરા પહોળા જ છીએ, સરખી રીતે બેહાય. ના હોય તો પછી વાંધો નહીં, તો પછી તો ઓકે, પછી કશો વિચારે ના આવે, પછી આવો કેમ આવ્યો તેવો કેમ આવ્યો, સમજાય છે. અને રાગ દ્વેષમાં તો આખું આખું ચાલતું હોય બે કલાક ચારિત્રમાં, પણ એ ખતબતું હોય રાગવાળું હોય તો ઊંચું નીચું કર્યા કરે, મહીથી મોડું બગાડી નાખે. હા, પેલું અંદર કશું ના હોય, અહીં નીચે બે જવાનું કરતો બે જઈએ, નીચે તમારી જોડે રહ્યો તો બે, એનો વાંધો ના આવે, ખતબદે નહીં, પેલું તો ખતબત થાય હર ભાઈ એને નહીં. આપણે પેલું આપણે ત્યાં ટોરન્ટોમાં જૈન કન્વેન્શન હતું કેનેડામાં,
તો એમાં આપણા દીપકભાઈ સ્પીકર તરીકે હતા, યંગેસ્ટ સ્પીકર હતા. આ 2 વર્ષ થઈ ગયા એને, 3 વર્ષ 3જું વર્ષ થશે. તે હવે એમને તો કોઈ ઓળખે નહીં, બાય ચાન્સ નંબર લાગી ગયો એટલે લાગી ગયો. વળી એટલે દાદા ભગવાનવાળાને જૈનવાળાને જરાક વાંધો આવે, કે છે આ વારી નવું આવ્યું, કે છે આવી ગયું જરા બધા ખતપાટ કરી, મહાત્મા નંબર આવી ગયો એમનો. પણ બધાને એમનું બહુ ગમ્યું. પેલા બધા મોટા મોટા હાઈ સ્ટેજના બધા સ્પીકરો આવેલા, જૈનના અમુક અમુક સાધુઓ આવેલા, દિગંબરના આવેલા ને આના આવેલા ને યતિઓ આવેલા ને ભટ્ટારકો આવેલા ને બધું, ઘણી બધું સાધુઓ આવેલી ને બધું આવેલું, ઘણું બધું બધા સ્પીચ આપે. પણ બધા લોકો પબ્લિકને, જે ઇન્ટેલિજન્ટ પબ્લિક હતી એને તો દીપકભાઈનું બહુ ગમ્યું. પછી એમાં એક હતા સ્પીકર મોટા, એમનો ટર્ન આવ્યો સ્ટેજ ઉપર. તે સ્ટેજ ઉપર એમને બેસવા માટે આવી પ્લાસ્ટિકની ખુરશી મૂકી હતી. બધું ઓડિયન્સ બધું ભરીને હભરવા બેઠું હતું. તે પેલા આવ્યા અને એ પ્લાસ્ટિકની ખુરશી જોઈને ધુઆં પુઆં થઈ ગયા. એટલા લાલ ચોળ ગરમ ગરમ થઈ ગયા. મારું કહે છે, તમે જરાય રિસ્પેક્ટ નથી, મને જરાય માન આપતા નથી, આવી ખુરશીમાં મને બેહાડો છો, તમે લોકોને ખબર નથી હું કોણ છું, નામ છું. તો બહુ જબરજસ્ત ચાલ્યું. હવે જૈન ધર્મ ઉપર ઉપદેશ આપવાના હતા. એટલા લાલ ગરમ લાલ લાલ થઈ ગયા, બહુ જબરજસ્ત ક્રોધમાં આવી ગયા. એ પછી ગુસ્સામાં ગુસ્સામાં એ તો ના બેઠા ખુરશી પર, જતા રહ્યા, વોકઆઉટ થઈ ગયા. ઓડિયન્સ બધું જોઈ રહ્યું, કેટલા આખા ઓલ ઓવર બલથી બધા આવેલા, કેટલું બધું ભાડા નાડા ખર્ચી ખર્ચીને આવેલા, હાઈ ક્લાસ 5 સ્ટાર હોટલમાં ના ભાડા ખર્ચે બધી રીતે બધા પૈસાવાળો જ આવી શકે, બીજા કેમ ના આવી શકે. ઇન્ટરનેશનલ જૈન યંગ જૈન કન્વેન્શનમાં, આ તો યંગ નહોતું પણ કોમન હતું જૈન કન્વેન્શન. તે પછી બધા બધા કાર્યકર્તા હતા, તે પછી કે હવે શું કરવું, તો બધા દીપકભાઈને ખોળવા મળે, ક્યાં છે લાવે, એમને બેડ દઈએ, એમને ચાલશે પ્લાસ્ટિકની ખુરશી. કે એમને તો એમને દીપકભાઈને શું વાંધો, જે મળી પ્લાસ્ટિકને નીચે ભણે બેહાડો તો એ વાંધો નહીં એમને. આવું છે આને પેલો રાગ, એને રાગ કહેવાય, અને આ ચારિત્ર મો કહેવાય, ચાલે નહીં એનું. આવું બનેલું હા, આપણા દીપકભાઈ તો એવરગ્રીન, જ્યાં બેહાડો ત્યાં ચાલે એમની તો. એટલે બધા દરરોજ સવારના પેલું પ્રતિક્રમણ ક્રમિકનું કરતા હતા, તો સવારના પહેલાં 7 વાગે તો આ બધા તો બધા મોડા ઉઠે બધા. આપણા દીપકભાઈ તો વાંધો જ નહીં, તો જઈને બેસી ગયા. પછી કહે કે કોઈ હતું જ નહીં બીજું, તો કે આ તમે સમજણ પાડો પ્રતિક્રમણ. અમે તો આપણા દાદાનું પ્રતિક્રમણ સમજાવ્યું ને પછી એ પ્રમાણે પ્રતિક્રમણ કરાવ્યું. તો બધા કહે હવે આ જ રોજ પ્રતિક્રમણ કરવાનું, તમારે જ આવવાનું, સવારના આ જ પ્રતિક્રમણ તમારે જ કરાવવાનું. કે આ બધા પ્રતિક્રમણમાં કંઈ ખબર પડતી નથી ને કંઈ અમારું ચોખ્ખું થતુંય નથી. કે એમને પ્રતિક્રમણમાં બેહાડ્યા હતા. પછી જે ડિસ્ચાર્જ થાય છે તેની ઉપર રાગદ્વેષ કરે છે ત્યારે આત્માની સ્વાભાવિક કલ્પશક્તિ વિભાવિકપણે વિકલ્પ થઈને ભળે છે, તેનાથી ચાર્જ થાય છે. તો આ જે છે આત્માની કલ્પ વિભાવિક, આત્માની સ્વાભાવિક કલ્પશક્તિ, એ સ્વાભાવિક આત્મા પોતે તો આમ તો નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ છે. પણ જ્યાં સુધી કલ્પ, એની કલ્પશક્તિ એટલે કલ્પના થઈ શકે, એનાથી શું કલ્પી શકે. પણ એ પોતાના રિયલનું કલ્પે ત્યાં સુધી વાંધો નથી, પણ એ સિવાયનું બીજું કલ્પવામાં પડ્યો એને વિકલ્પમાં પડ્યો કહેવાય. એ તો પૂતગલનું, હા, એટલે અન્ય પૂતગલમાં, પૂતગલમાં પોતાને આરોપણ કરવા માંડ્યું, આ હું છું આરોપણ થવા માંડ્યું. પછી એની આગળ બધું હું કરું છું આવી બધી કલ્પનામાં પડી ગયો, એને વિકલ્પ કહેવાય છે. શું એ પછી ચાર્જ કરે છે કર્મોને, આ બધું સંસાર એનાથી જ ઊભો થયો છે ને એનાથી જ ખડો રહ્યો છે. પાછો એને આવી જાય પાછો પોતાના સ્વરૂપમાં, જ્ઞાનમાં, કે હું તો શુદ્ધાત્મા છું,
અને આ બધું કર જે વિકલ્પો છે મારા છે જ નહીં, અનાત્માના છે, ત્યારે ચાર્જ થતું બંધ થઈ જાય છે, પૂરું થાય પછી જે છે બાકી રહેલું ડિસ્ચાર્જ. પણ એ આત્માનો પાર્ટ કહેવાય ખરો, એ જે ના એ પછી વિભાવ દશામાં આવેલું છે, મિશ્ર ચેતન છે, શુદ્ધ ચેતન નથી, મિશ્ર ચેતન. બેન મિશ્ર થયા પછીનો ભાગ છે, શુદ્ધ ચેતન નહીં. એનો અર્થ એમ થયો ને આત્માની જે કલ્પક શક્તિ છે એ અજ્ઞાન દશામાં જોઈ તો જ આપણે એને કલ્પક શક્તિ કહેવાય ને, આત્માને કલ્પેશ્વર. હા, અજ્ઞાન દશામાં અંદર તો રહેલી જ છે, છુપા હિડન તો બધું જ છે, પણ એ નિર્વિકલ્પ હોવાને બદલે એ વિકલ્પમાં જતી રહેલી છે, એટલે અજ્ઞાન દશામાં કહેવાય. અજ્ઞાન દશામાં જ કલ્પક શક્તિ હોય ને, પછી તો એ પોતે જ્યારે જ્ઞાન થઈ જાય છે પછી તો એ કલ્પક વિકલ્પ કરવાનું એને રહેતું નથી. ના, પછી કરવાનું રહેતું જ નથી, પછી જે રહે એ ડિસ્ચાર્જ. નિરૂમા, મોહ શેના આધારે ઉભો રહ્યો છે, ટક્યો થયો, ઉભો શેના આધારે ઉભો થયો અને કયા આધારે ટક્યો છે? મોહ દર્શન આવરાય છે, એટલે દર્શન પોતાનું સ્વરૂપ જેમ છે તેમ દેખાતું નથી. આમ જુઓ તો કોઈ દિવસ જોયું જ નથી ને, મળતા પહેલા તો કોઈ દિવસ જોયું જ ના હોય ને. ના, એટલે આવરાયેલું જ છે, પહેલેથી જ આવરાયેલું છે, એટલે એના વિશે ખબર જ નથી એક્ઝેક્ટ જેમ છે તેમ. એટલે જ્ઞાન મળે છે ત્યારે આ દર્શનમાં ખસે છે, ત્યારે ભાન થાય છે કે હું શુદ્ધાત્મા છું, અબ હમ અમર ભયો ન મરેંગે કભી, ત્યારે થાય છે એ દર્શનમાં ખસ્યો. પછી હવે આપ મહાત્માઓને ફરી દર્શન મોહ નથી ઊભો થતો, હવે જે રહ્યો મોહ એ ચારિત્ર મોહ છે. પણ ચારિત્ર મોહમાં પોતે તન્મય આકાર રહે છે, એટલે ચારિત્ર મોહ ડિસ્ચાર્જ નથી થતો, ખાલી નથી થતો. એટલે એનું એ પ્રમાણે ચારિત્ર મોહ જે છે એ પ્રમાણે જ આપણું બહારનો ભાગ એમાં એ પ્રમાણે જ વ્યાયા કરતો હોય છે. એટલે તન્માયાકાર થાય છે એટલે કે પોતાને ચારિત્ર મોહ ગમે છે એવું થયું? ગમે છે એના આધારે જ તો મોહ બધા ઊભા થાય છે, ગમવાપણું તો છે જ. પણ ચારિત્ર મોહ ગમે કે ના ગમતું હોય કે ગમતું હોય, બેઉને ચારિત્ર મોહમાં કહેવાય છે. પણ પેલું એનાથી જુદાપણું રહે, એમાં તન્માયાકાર ના રહે, તો એ ચારિત્રમો કહેવાતો નથી, પૂરું ખરી પડો તાંતા જ ખરી પડતો જાય છે. આમ તો કેવળ જ્ઞાન થતા સુધી કંઈક ના કંઈક ફેઝિસમાં ચારિત્રમો રહેતો જ હશે ને? હા, રહેવાનો. એટલે જ્યાં સુધી દાદા ના કહો અમારે ચારિત્રમો, પણ બહુ તન્માયાકાર પણ ના હોય, સેજે ના હોય, પણ છતાંય બહાર હજુ રહ્યો છે ડિસ્ચાર્જમાં, એને પછી શેમાં ખપાવો, એને શું કહેવું? તો કે ચારિત્ર મોહ જ કહેવાય. એટલે આપણે આ ભરેલો માલ તો છે, એમાં કેવા કેવા ટાઈપનો મોહ ભર્યો છે તો આપણને ખબર છે નહીં અત્યારે. જેમ જેમ આવતો જાય તેમ તેમ ખ્યાલ આવે કે આનું રૂટકોઝ કંઈક આવું હોવું જોઈએ, એવું આપણે ગેસ કરીએ ને. બરાબર છે. એટલે જ્યાં સુધી એનું ડિસિઝન નથી આવતું કે આ જ છે, ત્યાં સુધી તન્માયાકાર પણ થોડુંક તો વર્તે ને, તો ત્યાં શું કરવાનું? હા, એટલે જેમ જેમ આપણે આ ચારિત્ર મોહને જુદો રાખતા જઈએ, એના ઉપર આપણે વોચ રાખીને ક્યારે પણ આમ એમાં મારાપણાનો તન્માયાકારપણાનો ના થાય, જેટલી વાર થાય તો ફરી પાછું સેટ કરે, એમ કરતાં 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 ચારિત્ર મોહ પાતળો પડતાં પડતાં ખાલી થાય. એટલે આમ તો ખ્યાલ જ નથી આવવા દેતો કે આ ચારિત્ર મોહ છે, કારણ કે નવી ટાઈપનું બધું ઊભું થાય છે આ જ્ઞાન પછી. આમ અંદર સુખ એટલું બધું ઉભરાય, એના આધારે બધી કલ્યાણની ભાવનાઓ આ તે લગભગ મોહથી ગર્ભિત ઘણી બધી હોય છે, તો ત્યારે ખ્યાલ નથી આવતો. એટલે આ જ્ઞાતા દ્રષ્ટાપણમાં છીએ એટલો જ ભાગ આપણો, બાકીનું બધું ચારિત્ર મોહ માઇનસ કરી નાખવાનું, એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવતો જ જશે. એ જાગૃતિમાં રહે. હા, એટલે જ તમે રસ્તામાં ડિમ્પલને કહ્યું આવા ચારિત્ર મોહમાં અમારે કશું બોલવા જેવું છે જ નહીં, કે જ્ઞાતા દ્રષ્ટા સિવાય બાકીનું બધું ચારિત્ર મોહ સમજી લો શોર્ટકટ.
પણ હવે પાછું થોડું વિગતવાર એટલા માટે કહેવું પડે કે પાછું ઊભો તો થાય પ્રશ્ન, ઓને શું કહેવાય, ઓને શું કહેવાય, ઓને શું કહેવાય, એટલે બધું પૂછીને ક્લિયર કરી લેવાનું. કેવડીને ચારિત્રમો હોય ના હોય, ચારિત્રમો ખલાસ થાય ત્યારે જ કેવું જ્ઞાન થાય, અને એને કેવડી કહેવાય. કેવળ જ્ઞાન થાય ત્યાર પછી જે એનું વર્તન હોય તો એને શું કહેવાય? બાકી રહેલા ભાગને વર્તન તો હોય ને, એમાં જરાય માલિકી ભાવ ના હોય, સહેજ પણ માલિકી ભાવ ના હોય, મોહ ના કશું જ ના હોય, એટલે એને ડિસ્ચાર્જ પણ ના કહેવાય. એ વર્તનને પૂરું થઈ ગયું, ડિસ્ચાર્જ પૂરું થઈ ગયું, ભાવો ખલાસ થઈ જાય ત્યારે કેવું જ્ઞાન થાય. તો એમનું વર્તન કયા આધાર રહેલું હોય? એ વર્તન એમનું પછી ખાલી પેલું હોય, ચાર અઘાતી કર્મો ના હિસાબનું જ હોય, ઘાતી કર્મો વાળું ખલાસ થઈ ગયું હોય. ડિસ્ચાર્જ ના કહેવાય એ પણ? હા ડિસ્ચાર્જ, પણ એમાં એમને મોહ ના હોય. મોહ ના હોય, ડિસ્ચાર્જ તો ખરું ને, ખાલી ખાલી ડિસ્ચાર્જ કહેવાય, ખાલી ડિસ્ચાર્જ કહેવાય, ચારિત્ર મોહ ના કહેવાય. બરાબર. નીરુમાં, આ જે ચારિત્ર મોહ છે, હવે તમે કહો કે જ્ઞાતા દ્રષ્ટામાં રહીએ તો એ ખલાસ થઈ જાય, પણ જ્યારે અંદર કોઈને બહુ, કોઈને કોઈ કપડાં ઘરેણાં પાછળ પડ્યું હોય, કોઈ છે તે કોઈ ઘરની વસ્તુ માટે પડ્યું હોય, કોઈને ખાવા પીવામાં વધારે હોય, તો પછી એ જ્યારે એને એ વખતે જેવું જે વસ્તુ હોય એ પર એને ઉછાળા આવે, તો પછી તે વખતે કેવી રીતનું વર્તન કરી શકે? એમાં તન્માયાકાર ના થાય, સરસ મજાનું જમવાનું આવે પણ એ તન્માયાકાર ના, જનરલી તન્માયાકાર થઈ જવાય. આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું, એવું જમતા પહેલાં બોલે દાદા ભગવાન જમો, પછી જમતી વખતે તો પોતે જ જમતા હોય, દાદા ભગવાન નહીં, તન્માયાકાર થઈ જાય. પણ એ તન્માયાકાર ના થાય પછી એ ઘડીએ, ધારો કે ફોર એક્ઝામ્પલ કે કપડાની કે ઘરેણાની દુકાનમાં જાય, બહેનો મોહિત થઈ જાય, અને તન્માયાકાર જ મોસ્ટ પ્રોબેબલી થઈ જશે, ભાગ્યે જ કોઈ ક્યારેક આમાં આવીને છતું રહે તો ખરું કે ભાઈ આ તન્માયાકાર થયા, મોહ બજારમાં ભરાયા, આવું બધું આવે બી ખરું, પણ પાછા ક્ષણિકમાં પાછા ક્યાં ના ક્યાં પહોંચી જાય, તો તે વખતે કેવી રીતે એ શું કહેવાય? જ્યાં સુધી એ બધું ખરીદીને ઘેર ના લાવ ત્યાં સુધી વાંધો નથી. જુઓ, જાણો, માણો અને ઘેર આવી જાઓ, પ્રદર્શનની જેમ જુઓ તો જરાય વાંધો નથી. એટલે ખરીદી નહીં કરવાની, એવું કે ખરીદી કરવી જોઈએ એમ? ના કરો તો સારું, સાહેબના પૈસા બચે. એ બહુ તન્મા મોહ એટલો બધો ઉછાળા મારે કે છોડે જ નહીં, તન્મા આકાર થઈ જાય, એટલું તન્મા આકાર થાય કે જ્યાં સુધી એ ખરીદીને ઘેર ના લાવે ત્યાં સુધી એને ચેન ના પડે. કે દાદા ને કે પેલી સાડી જોઈ ચંદને, આ ખબર નહીં આ ચંદનની વાત તો ખબર નથી, પણ પેલી ચંદન દાદાએ નામ આપ્યું, ચંદને સાડી જોઈ શોરૂમમાં, શોરૂમમાં કેવી બધી સરસ પજાની ગોઠવી ગોઠવીને મૂકી હોય સાડીઓ, શાના માટે? તો કે તમે બધાને જો ગ્રાહકોને આકર્ષણ કરવા માટે, તે જોતાની હાથે મૂર્છિત થઈ જાય. હા, સાડી જોઈને મૂર્છિત થઈ જાય, તે મૂર્છિત થાય એટલે કેવું? ઘેર આવે તોય એને રસ્તામાં બધે એ જ ચાલતું હોય, ક્યારે લઈ આવું, કેવી રીતના લઈ આવું, સાહેબ પાસે પૈસા કેમ ના કઢાવો, કઈ રીતે એમને પટાવો, બધું પ્લાનિંગ ચાલતું હોય. હા, અને પછી ગમે તેમ કરીને અટાઈ પટાઈ છોટે સાહેબ ના પાડે નથી પૈસા, તો પોતાને પોતે ગાંઠ કરેલા સાડીઓની થપ્પીમાં અંતાડેલા એ પૈસા કાઢીને લઈ આવે ત્યારે એને શાંતિ વરે. એટલે આપણે જણે કહો, આ છે તો ચારિત્રમો પણ કેટલો ભારે છે, એ નીકળી જવાને બદલે, ખાલી થઈ જવાને બદલે હજુ રહ્યો છે, આપણે પાકે પાયે એમાં ડૂબાડી જ ડૂબાડે જ છે, સમજાય છે ને?